મોટા શહેરોના પાલડી પ્લોટના ડાળિયા રાસ તો દરેક વ્યક્તિ રમતી હોય છે અને 9 દિવસ સુધી રમે છે અને એક વ્યક્તિને ઇનામ આપવામાં આવે છે. પરંતુ જેતપુરની 70 વર્ષથી ચાલતી એક પારંપરિક ગરબી કે જ્યાં રમતી દરેક બારાઓને અહીં માતાજીની ભક્તિ સાથે સાથે તેઓના કર્યાવાર અને કન્યાદાન માટે મોટી રકમના પૈસા સાથે ભેટ સોગાદો આપવામાં આવે છે. જેતપુરના બાવાવાલાપરાના સરદાર ચોકમાં ચાલી રહેલ ગરબી શહેરભરમાં પ્રખ્યાત છે. છેલ્લા 50 વર્ષથી ચાલતી આ ગરબીની ખાસિયત પણ છે. આ ગરબી પારંપરિક રીતે યોજવામાં આવે છે અને અહીં માત્ર ને માત્ર પ્રાચીન ગરબા કરવામાં આવે છે. આ ગરબાની શરૂઆત જેતપુરના ભૂતપૂર્વ સ્વર્ગીય વલ્લભભાઈ સખરેલિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આજે તેમના પુત્ર શ્રી સુરેશભાઈ સખરેલિયા ચલાવી રહેલ છે. ગરબીની શરૂઆતના દિવસોમાં અહીં રાસ રમવા આવતી બારાઓને વસ્તુના રૂપે ભેટ સોગાદ આપવામાં આવતી હતી. છેલ્લા 2 વર્ષથી અહીં થોડા ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ અહીં જે બારાઓ ગરબે રમે છે તેઓને દર વર્ષે 25,000 રૂપિયાના કિસાન વિકાસ પત્ર કે પોસ્ટ દ્વારા આપવામાં આવતા બચત પત્રો આપવામાં આવે છે. જે બારાની ઉંમર પ્રમાણે તે જ્યારે તેમના લગ્ન સમયે બારા કે છોકરીના કર્યાવર અને કન્યાદાન માટે વાપરવામાં આવે તેવી શરત હોય છે. અહીં છોકરીઓને વધુ 3 વર્ષ સુધી ગરબે રમવા દેવામાં આવે છે, જેના હિસાબે 75,000 રૂપિયાથી વધુની કર્યાવર અને કન્યાદાન માટેની રકમ અને વસ્તુઓ આપવામાં આવે છે. સુર સંગીત અને તાલના સથવારે ગરબે રમતી કન્યાઓને જોઈને આનંદિત થઈ ઉઠાય છે. આ ગરબોમાં ગરબે રમવા માટે ખાસ નિયમો પણ બનાવેલ છે, જે મુજબ અહીં માત્ર અને માત્ર 15 વર્ષથી નીચેની કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે અને દર વર્ષે માત્ર જેટલી કન્યાઓને વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે અને તેમાં પણ જે કન્યાઓ આર્થિક રીતે નીચલા વર્ગમાંથી આવે છે તેને પ્રાધાન્ય આપવામાં આવે છે ને 2 મહિના માટે પ્રાચીન રાસની તાલીમ આપવામાં આવે છે અને તે બાદ જે તેઓ ગરબીના મંચ ઉપર ગરબે રમે છે. 9 દિવસ માતાજીની સખત આરાધના કરીને જે કન્યા પોતાના કર્યાવાર અને કન્યાદાન માટે ભેટ મરેલી ને જાણે કે માતાજીએ તેઓને સાક્ષાત આશીર્વાદ આપ્યા હોય તેવું અનુભવે છે. અહીં મધ્યમ વર્ગની 40થી પણ વધારે કન્યાઓને ગરબે ઘૂમે છે. જ્યારે કન્યાઓને અહીંથી કિસાન વિકાસ પત્ર આપવામાં આવે છે તે જાણીને અહીં ગરબે ઘૂમતી કન્યાના માતા પિતા પણ ખુશખુશાલ થઈ જાય છે. તે પોતાની દીકરીના કન્યાદાન અને કર્યાવરની ચિંતા નહીં રહેતા તેઓના ચહેરા ઉપર એક શાંતિ અનુભવે છે. છેલ્લા 50 વર્ષથી પ્રાચીન રાસનો વારસો સાચવીને બેઠેલ આ ગરબીના રાસ જોવા માટે લોકો ઉમટી પડે છે અને જ્યારે ગરબીમાંથી કન્યાઓને તેઓના લગ્નના કર્યાવર અને કન્યાદાન માટે જે સહયોગ આપવામાં આવે છે તે વાત લોકોને ખબર પડે તો તેઓ પણ પોતાનું નાનું મોટું યોગદાન આપવાનું ચૂકતા નથી અને દાનની સરવાણી ચાલુ રહે છે. આ કાર્યને પ્રોત્સાહિત કરવા માટે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાએ પણ મુલાકાત લીધી હતી અને આ કાર્યને બિરદાવ્યું હતું. જેતપુરના બાવાવારા પર સરદાર ચોકની ગરબીઓ લુપ્ત થઈ રહેલા પ્રાચીન ગરબા અને રાસની પરંપરા જાળવી સાથે સમાજમાં બેટી બચાવો અને બેટી વધાવોના સૂત્રને સાર્થક કરતા હોય તેવું ચોક્કસથી કહી શકાય અને સાથે સાથે જે ગરીબ કન્યાઓ છે તેઓના કન્યાદાન માટે યોગદાન આપવામાં આવે છે તે પણ ઉદાહરણીય છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. અહીંયા સરદાર ચોક ગરબી મંડળમાં ઘણી બધી દીકરીઓ રહે છે, મારી પણ દીકરી રહી છે અને ખૂબ સારું કરાવે છે. દીકરીઓને સુખ ખૂબ જ સરસ લાણી આપે છે, કિસાન વિકાસ પત્ર આપે છે. દીકરીઓ સાસરે જાય તેના રૂપિયા ડબલ થાય, એને કામ લાગે એ માટે એ લોકો એને લાણી આપે છે
અને વિઠળ સુરજભાઈ સોખલિયા અને કુસુમબેન તરફથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ. સુરજભાઈ, આ ગરબી કેટલા વર્ષ જૂની છે? જે પ્રાચીન રાસ શરૂ કરવામાં આવ્યો કેટલા વર્ષ જૂના છે? સાથે અહીંયા જે લાણી રૂપે જે કિસાન વિકાસ પત્ર જે આપવામાં આવે છે, શા માટે આપવામાં આવે, ક્યાં હેતુથી આપવામાં આવે છે? સરદાર ચોક ગરબી મંડળ છેલ્લા 50 વર્ષથી આ કાર્યરત છે અને દર વર્ષની જેમ અમે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર આજથી 14 વર્ષની દીકરા અને દીકરીઓના ગરબીમાં રમાડીએ છીએ અને અમને જે કંઈ દાતાઓનો સહકાર મળે છે એ અમે લાણી સ્વરૂપે દીકરા અને દીકરીઓને આપી દઈએ છીએ. અમે કિસાન વિકાસ પત્ર આજે 9 વર્ષે ડબલ થઈ જાય તો આજે એક દીકરીને 20-25 હજાર રૂપિયાની લાણ મળે તો ડબલ થાય, ત્યારે 50 હજાર જેવી રૂપિયાની રકમ થઈ જાય અને જ્યારે એ પરણવા લાયક થાય, એની ઉંમર થાય, ત્યારે આ લોકોને ગરીબ પરિવારમાંથી જે આવતી દીકરીને બહુ સહાય મળે છે એમના માટે જ અમે